ધોરણ 10 ગુજરાતી વિષય, એનું કાવ્ય 1 વૈષ્ણવજન. વૈષ્ણવજન એટલે વિષ્ણુ ભક્ત હોય એને વૈષ્ણવજન કહે છે. બીજા અર્થમાં તો કે વૈષ્ણવજન એને કહેવાય જે વિષ્ણુ ભગવાનની ઉપાસના કરનાર વ્યક્તિ છે એ વૈષ્ણવજન છે. વૈષ્ણવજન કાવ્યના કવિ કોણ છે? તો કે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો સમય અવધિ શું છે? ઈસવીસનની 15મી સદી. હવે કવિનો, નરસિંહ મહેતાનો ટૂંકમાં પરિચય જોઈએ. તો કે નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં. એ નરસિંહ મહેતાની કર્મભૂમિ શું છે? તો કે જૂનાગઢ. હવે કર્મભૂમિ એટલે જ્યાં રહીને માનવી પોતાનું કામ કરે છે એ કર્મ, એ ભૂમિ એટલે કર્મભૂમિ. જે અહીંયા નરસિંહ મહેતાની કર્મભૂમિ છે જૂનાગઢ. વિદ્યાર્થી મિત્રો, કદાચ પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય કે નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ છે, તો જૂનાગઢ છે. નરસિંહ મહેતા કયા કવિ તરીકે ઓળખીતા છે? તો કે આદિકવિ તરીકે ઓળખાય છે. અને પરીક્ષામાં એવું પૂછે કે આદિકવિ તરીકે કોણ ઓળખાય છે? તો નરસિંહ મહેતા. તે ઉત્તમ ઉર્મી કવિ છે. હવે ઉર્મી એટલે જેમાં દુઃખની લાગણી હોય તેને ઉર્મી કહેવામાં આવે છે. નરસિંહ મહેતાની ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ અથવા તો આત્મચરિત્રાત્મક કાવ્ય રચનાઓ એવું પણ કહી શકીએ છે. એમાં પહેલી છે શામળશાનો વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ. આમ કુલ 5 એમની ચરિત્રાત્મક કુંડી છે. અને હુંડી શબ્દનો અર્થ થાય છે ચિઠ્ઠી. પહેલાના સમયની અંદર ચિઠ્ઠી, કોઈ સંદેશો મોકલવો હોય તો ચિઠ્ઠી દ્વારા પહોંચાડાતો હતો. હવે બીજા કે નરસિંહ મહેતાએ જે પદોની રચના કરી છે તે શેના તરીકે ઓળખાય છે? તો કે પ્રભાત્યા તરીકે. અને પ્રભાત્યા એટલે સવારમાં ગવાતું પદ અથવા ભજન, એટલે પ્રભાત્યા કહેવાય છે. એમના પદો ઉપનિષદ વાણીની ભાષા બળ છે. અને વૈષ્ણવજન પદને તેમણે ખાસ એવું પૂછાય કે વૈષ્ણવજન કોને અતિ પ્રિય હતું? તો કે ગાંધીજીને અતિ પ્રિય હતું. બીજા અર્થમાં કે વૈષ્ણવજન પદને તેમણે શેમાં સ્થાન આપ્યું છે? તો કે આશ્રમ ભજનાવલીમાં. આ હતો કવિનો ટૂંકમાં પરિચય, જેમાંથી તમને એક વાક્યની અંદર સવાલ જવાબ પૂછાય છે એટલે એમનો પરિચય પણ તમારે વાંચવાનો રહેશે. હવે આપણે જોઈશું કાવ્ય 1નો ઊંડાણપૂર્વક પરિચય. કાવ્ય 1 વૈષ્ણવજન. આપણે જોયું કે વૈષ્ણવજન એને કહેવાય કે જે વિષ્ણુનો ભક્ત હોય તેને. હવે આપણે જોઈએ કે વૈષ્ણવજનની અંદર, કાવ્યની અંદર શું કહેવા માંગે છે. તો વૈષ્ણવજન કાવ્યની અંદર કહેવા માંગે છે કે હંમેશા દરેક માનવીએ પારકા ઉપર ઉપકાર કરવો જોઈએ, એના દુઃખને સમજવું જોઈએ, જાણવું જોઈએ. એની પર જ્યારે દુઃખ હોય અને આપણે જ્યારે એને મદદ કરીએ છીએ તો એનું અભિમાન, એ ઉપકારનું અભિમાન આપણે રાખવાનું નથી. હંમેશા આપણે ક્યારેય કોઈની નિંદા કરવાની નથી. આપણું મન, આપણું ચારિત્ર હંમેશા આપણે નિર્મળ શુદ્ધ રાખવાનું છે. અને પારકી સ્ત્રીને માતાની દ્રષ્ટિથી જોવાનું છે. માનવીએ ક્યારેય જીવનમાં જુઠ્ઠું કે અસત તેનો માર્ગ અપનાવવાનો નથી અને અન્યના પારકાના ધનને હાથ પણ લગાડવાનો નથી. મોહ માયાનો ત્યાગ કરવાનો છે. એ સાચો વૈરાગ્ય, એ સાચો વિષ્ણુ ભક્ત કહેવામાં આવે છે. અને હંમેશા પ્રભુના નામમાં એ લીન હોવો જોઈએ. એણે લોભ નથી કરવાનો અને કપટથી હંમેશા દૂર રહેવાનું છે. કામ ક્રોધ પર એણે વિજય મેળવવાનો છે. જે માનવી આવું કરે એ વૈષ્ણવજન છે. અને એવું કહેવાય છે કે જે માનવીમાં આ બધા ગુણો હોય છે ને એ હંમેશા 71 પેઢીને તરી જાય છે. અને ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં એવું પૂછાય કે વૈષ્ણવજન કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે, તો અહીંયા જોજો નરસિંહ મહેતાના પદમાંથી વૈષ્ણવજન કાવ્ય લેવામાં આવ્યું છે. આપણે જોઈએ કાવ્ય 1 વૈષ્ણવજન પરિચય સાથે. વૈષ્ણવજન જોજો, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય જાણે. વૈષ્ણવજન આપણે જોયું એમ કે વૈષ્ણવજન એટલે વિષ્ણુનો ભક્ત. અને કોને કહેવાય વૈષ્ણવજન? તો કે જે પીડ પરાય જાણે, પારકાના દુઃખને જાણે છે, સમજે છે અને પર દુઃખ ઉપકાર કરે. તોય કે પારકાના દુઃખ ઉપર ઉપકાર કરે છે, એના દુઃખમાં સાથ આપે છે, મન અભિમાન ન આણે રે, છતાં પણ એના મનમાં સહેજ પણ અભિમાન રહેતું નથી. એ વૈષ્ણવજનનું પહેલું લક્ષણ છે કે વૈષ્ણવજન એ હંમેશા પારકાના દુઃખને જાણે છે, સમજે છે અને પારકાના દુઃખને દૂર કરે છે અને ઉપકાર કરે છે, છતાંય મનમાં અભિમાન રાખતો નથી. આપણે પણ જ્યારે ઉપકાર કરતા હોય અન્ય વ્યક્તિ પર, હા, તો વળતી બદલાની ભાવના કે એ મારી પર ઉપકાર કરશે જેવી કોઈ પણ પ્રકારની ભાવના રાખવાની નથી. ટૂંકમાં ઉપકાર ઉપર આપણે ઉપકાર કરવાનો છે. અને કોઈએ જો કદાચ આપણી પર અપકાર કર્યો હોય, ખોટું કર્યું હોય, છતાં પણ જ્યારે મુસીબતમાં હોય તો પણ આપણે એને મદદ કરવાની છે. અપકારનો બદલો પણ ઉપકારથી વાળવાનો છે. સકળ લોકમાં સહુને વંદે, કે સકળ એટલે સમગ્ર, સમગ્ર વિશ્વની અંદર જે દરેકને નમન કરે છે
અને નિંદા ન કરે તેની, ને ક્યારેય જે કોઈની નિંદા કરતો નથી. વાચ કાચ મન નિર્મળ રાખે, કે વાચ એટલે વાણી, કાચ એટલે ચારિત્ર, ને મન એટલે મન નિર્મળ રાખે. નિર્મળ એટલે પવિત્ર, શુદ્ધ રાખે છે. ધન ધન જનની તેની રે, હંમેશા તેવી માતાને, હા એવી ભૂમિને ધન્ય ગણે છે. એટલે સકળ લોકમાં આપણે દરેકને હા વંદન કરવાના છે, ક્યારે કોઈની નિંદા કરવાની નથી. કોઈ આપણી નિંદા કરતું હોય તો આપણે નિંદા કરવાની નથી, આપણે પોતાને સ્વને જાણવાનો પ્રયત્ન કરવાના છે. આપણું મન હંમેશા પવિત્ર રાખવાનું, હા, કે જે માનવી હંમેશા પોતાના મનને પવિત્ર રાખે છે, નિસ્વાર્થ ભાવની અને મદદ કરે છે, હા, તે જગતમાં ઈશ્વરને પામી શકે છે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, સમદ્રષ્ટિ એટલે જે સમાન દ્રષ્ટિ રાખતો હોય, હા, તૃષ્ણા ત્યાગી પોતાની જે ઈચ્છાઓ છે એનો હંમેશા ત્યાગ કરતો રહે છે અને અન્યને મદદરૂપ થાય છે. પર સ્ત્રી જેને માત્રે, અને પારકાની સ્ત્રીને એ માતાની દ્રષ્ટિથી જુએ છે. જીહવા થકી અસત્ય ન બોલે, હા, કે જીહવા એટલે સંસ્કૃત શબ્દ છે અને જીહવા એટલે જીભ થાય, કે જીભ થકી એ ક્યારેય અસત્ય બોલતો નથી, અસત્યનો માર્ગ અપનાવતો નથી. પરધન નવ જાલે હાથ રે, પરધન એટલે પારકાના હાથને નવ જાલે હાથ રે, હાથ પણ અડાડતો નથી. અને આપણે પણ પારકાના ધનને પણ ક્યારેય હાથ લગાડવો જોઈએ નહીં, અસત્ય ક્યારેય બોલવું જોઈએ નહીં. મોહ માયા વ્યાપે નહીં તેને, કે મોહ માયા વ્યાપે નહીં, કે મોહ ને માયામાં એને આવવાનું નથી, હા, કે કોઈ પણ વસ્તુની લાલચ રાખવાની નહીં, કે મેં આવું કર્યું છે તો મને આ મળશે જ, એવી કોઈ પ્રત્યે માયા એને બંધાવવાની નથી. દઢ વૈરાગ્ય જેના મનમાં, દઢ એટલે સંકલ્પ કરવાનો, દઢ સંકલ્પ નિશ્ચય, હા, કે હું જે વૈરાગ્ય કરું છું, હું નિસ્વાર્થ ભાવે જે ભગવાનની ભક્તિ કરું છું, કે ગમે તેટલા દુઃખ આવે છતાં પણ હું દઢપણે એ વસ્તુને વળગી જ રહીશ, એવા જ માનવી ઈશ્વરને પામી શકે છે. વૈરાગ્ય એટલે અનાશક્ત, હા, કોઈ પણ પ્રકારની ઈચ્છા રાખ્યા વગર હંમેશા પ્રભુમાં લીન હોય છે. રામ નામ શું તાળી રે લાગી, હા, કે જે હંમેશા રામ નામને ધૂનમાં તાળીઓમાં મગ્ન હોય છે. સકળ તીર્થ તેના તન મારે, કે દરેક તીર્થ એના મનની અંદર જ વસેલા હોય છે. વણલોભીને કપટ રહિત છે, વણલોભી એટલે જે લોભ વિનાનું હોય તેને વણલોભી કહેવાય. કપટ રહિત એટલે કપટ વગરનું, છણ કપટ પ્રપંચ ન કરવાનું હોય. અને વણલોભી કે માનવીએ કોઈ પણ પ્રકારનો લોભ રાખવાનો નથી. ત્યારબાદ એ પછી પૈસાનો હોય, હા, કે મકાનનો હોય, કોઈ પણ પ્રકારનો લોભ એણે રાખવાનો નથી. થોડું મળ્યું હોય તો માનવીએ એમાં સંતોષ માનવાનો છે. અને કપટ રહિત, ક્યારેય કોઈનું ખોટું કરવાનું નથી, કપટથી એણે દૂર રહેવાનું છે. કામ ક્રોધ નિવાર્યા રે, જે કામ અને ક્રોધને નિવાર્યા છે, જેણે એના પર વિજય મેળવ્યો છે તેવો જ સાચો વૈષ્ણવજન છે. ભણે નરસિંહ તેનું દર્શન કરતા, અને જ્યારે નરસિંહ મહેતા એ પ્રભુ ભક્ત એમાં એટલો બધો લીન હોય છે, હા, એના દર્શન કરે છે એ સમય દરમિયાન એ મનમાં ઈશ્વરને પામી જાય છે. અને કહેવાય છે કે જે સાચો વૈષ્ણવજન આ ઉપરના દરેક કાર્ય કરે છે તે કુળમાં 71 પેઢીને તરી જાય છે. ટૂંકમાં વૈષ્ણવજન કાવ્ય સમજાવે છે નરસિંહ મહેતા પારકાના દુઃખ ઉપર ઉપકાર કરવાનો છે, એના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે, અભિમાન કરવાનું નથી. સમગ્ર વિશ્વની અંદર રહેલા દરેક માનવીને વંદન કરવાના છે, ક્યારેય એની નિંદા કરવાની નથી. માનવીએ પોતાની વાણી નિર્મળ રાખવાનું છે, મન શુદ્ધ રાખવાનું છે, ચારિત્ર શુદ્ધ રાખવાનું છે, અને તેવી જ માતાને ધન્ય ગણવામાં આવે છે. દરેક પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખવાની છે, આપણી ઈચ્છાઓ જ્યાં જરૂરિયાત હોય એટલું જ વાપરવાનું છે. પારકાની સ્ત્રીને માતા તરીકે જોવાનું છે. જીવા થકી મનથી ક્યારેય માનવી અસત્ય બોલવાનું નથી. પારકાના ધનને હાથ પણ લગાડવાનો નથી. મોહ માયા, હા, એથી એણે દૂર રહેવાનું છે. મનમાં એકદમ દઢ વૈરાગ્ય પ્રભુમાં લીન હોવું જોઈએ. રામ નામની તાળી લાગી, હા, કે હંમેશા ભગવાનમાં તલ્લીન રહેવાનું છે. અને જે માનવી ભગવાનમાં તલ્લીન હોય છે, નિસ્વાર્થ ભાવેને યાદ કરે છે, એવો માનવી સકળ તીર્થને એ પોતાના મનમાં જ પામી જાય છે. માનવીએ ક્યારેય લોભ રાખવાનો નથી, કપટ કરવાનો નથી, અને કામ ક્રોધ પર વિજય મેળવવાનો છે. નરસિંહ મહેતાની જેમ જે નિસ્વાર્થ ભાવે ઈશ્વરની ભક્તિ કરે છે, એવું કહેવાય છે કે એવો માનવી 71 પેઢીને તરી જાય છે. આવતા પીરિયડમાં બીજું જોઈશું.